પણ બેમાંથી એક તો અહીંયા આવો, બેમાંથી એક ગરુની તો વાટ જોતા જ નહીં, ગરુની પછડી હલવાણી છેલ્લા વહીવટ કરવો એ કરી લો. હું તો અહીંયા બેઠો, હું હાથ નહીં આવું. તમારી રોકાવ કે વયો જાવ, તમે ઘડીક બે આવો તો ચા પાણી પીન પછી જાઓ. મારા શેલા પાસે વહીવટ કરી લો નહીં, એની પાસે જ્ઞાન છે. હે, એની પાસે જ્ઞાન છે. હો, ઇન્દ્રભાઈ વૈજા વૈજા ને તો આવું. બાબા હાટો બોલાયો એટલે આ ઘડી કઈ હજી બેઠા લાગે. એ 2000 ની હવે તો એ તો વિષ્ણુ ભગવાન ને પૂછવું પડે. ઇન્દ્રદેવ તો 500-500 ની જ વાપરે છે. એ મારે ક્યાં વયા ગયા હતા? લોકેશન જોવા ગયો છો? શેનું? ક્યાંથી નજીક પડે? અરે લોકેશન ન જોવાય ને, મારી વાત સાંભળો. હા, હું અહીંયા હતો. અમારી કઠણાય. કેમ તમારી કઠણાય? તમને એકને ભક્તિ કરવા બેહવા દીધા હતા તો 100-7 જણાને હું કામ બોલાવ્યા? હું એટલા બધા બીવો? અમને જેમ લાગ્યા એમ ફગાવ્યા. અમે હું બટેટાના પાર્સલ સહી. તમારા શેલાને બોલાવો પેલા. આ વાજબી છે? શેલાને હું ગમે ને બોલાવો તો હું નો હાથમાં આવું. શેલા હાથમાં નહીં આવતો, તારી સેફટી મારી જઈએ. અને કીધું તો આપણી નાતી ઉપર ભીંગ છે, પણ તું સમજ્યો નહીં. હું તો રહોડામ કરી ગયો છું. કેમ એટલા બધા બીવે છે? બીતો નથી. અરે ઓની ઓની વાત કરો. કોણ બીતા નથી? તમને નો ખબર હોય, અમને 2-3 વખત આંબી ગયેલ છે અમારી નાક. એને તો સુથી નાખ્યો તો એક દાળ જબોન ધોતી જો ને ફાટી ગયું બધું. કઈ વાંધો નામ જો, મારી વાત સાંભળો. હા, શિવ શંકર ભોળાનાથે મને સપના રૂપી આવી દર્શન દીધા. ભોળાનાથે 100 હાથ જોડી સપલા દીધા? અરે સપલા નહીં, સપના. એટલે સપના એટલે હોનું. ઓ, હોનું સારું કહેવાય. કેટલા કિલો? એ હોનું નહીં હવે. ઓલું હાંજે આવે ને ખબર હોય જાય. કે કોલો હાંજે આવે ને પછી હવારે હા યાદ નો રે ને આપણે. હા ઠેક સપનું થોડો ગુનો કર્યો કઈ નહી. તમને કહું છું, મને તો સપના આપ્યા. હું તમને પૂછો, બધું અહીંયા હતો હું. 2-3 ઘાતો મને લઈ ગયા. તમે હતા તૈયા? કે આ તે બોલો, સપનામાં હું કીધું? સપનામાં કીધું કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ. ન્યા કામ બગીને હું કામ જાઉં? પૂરી મારી વાત સાંભળો. એ તોતડીના પેટના આ બબાટો બોલ્યો તી, તું ક્યાં હતો? તમે ક્યાં હતા? હે, તારે જાન નો રખાય ગુરુજી ની? તારા ધોતી નીચે રાખવાના હે, તારા પાટલા દેખાતા હે. હવે તમે કઈ? હા બોલો. દ્વારકા જવાનું કીધું તે દ્વારકા આવજો. હા, અને દ્વારકા વાળો દુખડા ભાંગશે તમારા. તો તમારા દુખડા ભાંગશે ને અમારા હું ગોઠણ ભાંગશે. બાપુ આ સપના ની વાત છે, વાંધો નહીં, દ્વારકા મળજો. છે કોઈ હગા? અરે લાટ છે. કેટલા? હે, કેટલા? 32-33 જણા છે. તો હાવ ઓછા. હું તો ઘણા હતા. હે, કઈ વાંધો નહીં, આનું મને એડ્રેસ આપો. સરનામું દ્વારકાનું લખો. બોલો. I want job for 10 work. I want to come with you and parle bitaniya 50-50-50 and this is my order. Get out. No tick tick, no khit khit. What is this? And gathi and this. Bapu, yama gathiya kya aiva? તમે ગાંઠિયા ખાતા હશો? ન્યા અમે હશો. આવું એડ્રેસ ન હોય એક આમાં સમજણ પડે એવું આપો. એમ? હા, તો લખો. બોલો. હેન્ડલગીરી, મશીનગીરી, ફૂટવાલગીરી, ઉપલે આરે. ઠેક, તમારો ગુરુજી ન્યા છે. હા, કઈ વાંધો, ન્યાનો મને ફોન નંબર દો. ફોન નંબર મારા? તમારો અથવા તમારા ગુરુજી? મારા ગુરુજી હુતા હોય, મારા નંબર લઈ લો. આથી બોલો. લખો. બોલો બોલો. 99-799 મોડું ઉઠાણું 99
કેટલો નંબર છે મારો પર્સનલી ફોન લાગે થોડીક વાર લાગે પણ લાગે તો કાર્ડ કયો વાપરો લુખેશ કંપની નું કંપની બહુ સારી હા લે તો બહુ સહાયતા કરે ઉભે રોડે ચડાવે કઈ વાંધો નહીં દ્વારકા મળશો હા અલે તોતડીના પેટના હતા કે આઈ તો ગયો હતા ને ચાર દીકરો થા હું ઉભી સરિયા સડ્યો તો કુતરા વાયા થા ને વેરમ દેખાણા બપોર ભઈ એકલા એકલા ગાઠિયા ખાવા વઈ ગયા હતા અરે હવારનો દીકરો થા આપડી ને એકનું નક્કી ન હોય જે ભૂખ લાગે તે ખાઈ આવવાનું હોય પોત પોતાના રીતે ખબર ન પડે તમે કયો ઇલાકો લીધો તો હું તો ઓલો બાઉન્ડ્રી વાળો લઈ આવ્યો તો બાઉન્ડ્રી વાળો તો એક વાંધો નહીં આ જવારે ટોલ નાકો નું લઈ લેજે બધું નાકો બાકી છે હે ટોલ નાકો નું બાઉન્ડ્રી હેલ્પુત થાય ન્યા હતો તું હા તે હું તો તને રેલવે સ્ટેશને ગોતતો છો ન્યા હું ટેડી હતી તમારી મારે એમ કે પ્લેટફોર્મ માં પડ્યો હોય છે તો ટોલ નાખે ટોલ નાખે તો હારું લે આય એમ હું થોડો જડું એમ જોવો આ પગર બગર કરતા જા ફાટી ગયું બધું એ બો બાટો બોયલો બપોર પછીની વાત નું આવું છું બટા આપડી નેટ નો પગાર નું તારીખ નું નક્કી ન હોય એવું છે તે કઈ વધવા દીધો તું તને પગાર કરી દઉં તો તડી ના પેટ ના તારો ઉપાડ કેટલો છે હે રમાપીન નો જન્મ થશે જબરજસ્ત દેગ નો પરસો બતાવવામાં આવશે તો ભાવ થી એકદાન બધા રામદેવજી મહારાજ ની જય બોલવાની છે બધા બોલજો બોલ હે રામદેવજી મહારાજ એવી જઈને આ તો બારબીજ નો ધણી છે આંધળા ને આંખો આપે કોઢિયા ને કોઢ મટાડે અને વાંઝિયા ની ઘેર પારણા બંધાવે અને રામદેવજી મહારાજ ની જય બોલવાનું હું તમને એટલે યાદ કરાવું કે અમારે રાજુભાઈ જે લાઈ જોવે છે એમને કીધું કે એકદાણ રામાપી ની જય બોલાવો અઠાણે આપણું આખ્યાન લાઈ જોવે છે એને સાંભળવાની છે કે અમારે નિલેશભાઈ ના આંગણે આવું નિલેશભાઈ હકીકત એટલે ફોન બધા બે હાથ ઉછા રાખીને જય બોલજો જો ભાવથી ને હૃદયથી જો જય બોલાઈ જાય તો રવાડે રવાડે પાપોઈ બોલીને ભસ્મ થઈ જાય અને પાપ થયા જાય 110% વાત સાચી પણ એ પાપ ક્યાં જાય આજકાલ જય નો બોલે ન્યા જાય અને આજ જો તમારી જય ના સાંભળે મારો બાપુલ્યો કે દી સાંભળે અમારે નિલેશભાઈ ને એટલે હું તો ખરેશ કરી અને રમવા માટે અમને બોલાવ્યા તો તમે મારો બાપુલ્યો ભાવથી જઈને બોલ્યો બે હાથ ઉછા રાખીને જઈ બોલવાનું છે બધા બે હાથ ઉછા કરી નાખો ભાઈઓ બહેનો બધા એ કેમેરા વાળા ભાઈ બધા એના સીન લઈ લેજે કોઈ બાકી ન હોરી જાય જેના હાથમાં લખવા આવી છે એ ઉછા હાથ નહીં કરે બોલે રામદેવજી મહારાજ ની બોલે બજરંગદાસ બાપાની દ્વારકા મળીશું આજે કાશી વિશ્વનાથ ચરણે ગયા હતા આજ ભોળા મહાદેવે તમને શું કીધું વાલા હા સતી કાશી વિશ્વનાથ ના શરણે ગયા પણ ભગવાન ભોળિયો નાથ તો બહુ દયાળુ છે સપના રૂપી આવી આજ અમે દર્શન દીધા સપના માં કીધું રાજન તમે દ્વારકા જાઓ દ્વારકા નો નાથ તમારી મનોકામના પૂર્ણ કરશે
પણ જાતા જાતા સમયસર ગિરના લાડુ લેજો, જડ જમનાની જાડી લેજો, ભગવાનને જમાડ્યા પછી જમજો, ભગવાનના ચરણ પખાડી શરણામત લેજો. આવું સપનામાં કીધું એટલા માટે સમયસર ગિરના લાડુ જડ જમનાની જાડી મને ભરી આપો રાણી, ભરી આપો સતી. હા મારા નાથ, તમે થોડી વાર આરામ કરો, ત્યાં સમયસર ગિરના લાડુ પણ સતી. સવા શેર ગીના માલા લડવા બનાવા પણ સામે કોઈ દેવળ દેખાય છે કદાચ, દ્વારકા નો કોણ હોય શકે, માટે ચાલ ત્યાં જઈ અને ગુરુ મહારાજ ને કહું આ કયા ભગવાન નું દેવળ હશે. અરે ગુરુ મહારાજ આજ કઈ નો થાળ જમાડો છું, આજ મારો થાળ કેમ જમતા નથી કદાચ, કઈ પણ મારી ભક્તિ માં ખોટ રહી ગઈ હોય તો ભગત જાણી મને માફ કરજો, માટે ભગવાન નામ ની માને છોટા જાણીને માર મારી આજ કન્યા ને હું લાડ છોડું. મૂર્તિ ખંડિત થઈ ગઈ, મંદિર નો ઉકલો માળ ઘરી ગયો, શું કરી નાખ્યું? ગુરુ મહારાજ બોલો, કઈ ને ભગવાન ને થાળ જમાડો છે, ભગવાન મારો થાળ કેમ જમતા નથી? પથ્થર ની મૂર્તિ લાડવા જમે, જો પથ્થર ની મૂર્તિ હોય તો મને હાસા ભગવાન બતાવો. હાસા ભગવાન જોવા, હાસા ભગવાન. હેલો હેલો, આજે સમુંદર, આજે સમુદ્ર, એમાં ઢેકડો મારો એટલે હાજા બોલ. દ્વારકા દેશ ની જય, આજ પાપી રે પૂજારીએ વાલા મન સમુદર પે કોઈ, એ મારી વારી આવો રાઈ રણ છોડ, પાપી રે પૂજારીએ વાલા મન સમુદર પે કોઈ. એવા
जो जे रे भगताई मान हरी नौज तारे આપણા ચરણ સુધી આવવાનું કારણ એક મારું સ્વાર્થ અને બીજું મારું પરમાર્થ છે પ્રભુ. અરે ભક્તરાજ, આમાં કઈ સમજ ના પડી, શું તમારો સ્વાર્થ છે, શું તમારું પરમાર્થ છે કહો ભક્તરાજ. સાંભળો પ્રભુ, જો કદાચ સ્વાર્થ ની વાત કરતા હોય ને તો આજે મારી રહી ધન ખાઈ ઢગલે પગલે વાંચે ના મેણા બોલે કાતો અમારા વાંચે મેણા ભાંગો. પણ જો છતાંય પરમાર્થ ની વાત કરતા હોય ને તો બાર બાર ગામડે વનરાય પર ભેરવા નામો રાક્ષસ હાહાકાર મસાવે. પશુ પક્ષી કે માણસ જેવી જાય રહેવા દેતો નથી. જો આપનો કોઈ ઉપાય થાય એમ હોય તો કયો, ને કે પ્રેમથી મને જવાની રજા આપો પ્રભુ, રજા આપો મારા નાથ. હરે ભક્તરાજ, આમ દ્વારકા ના દ્વાર સુધી આવ્યા છો ભક્તરાજ, આજ તમને ખાલી હાથે નહીં જવા દો ભક્તરાજ. અરે ભક્તરાજ, આજ કૃષ્ણ કને એની અમારા ડાળી માંથી પેલા પુષ્પ આપે છે ભક્તરાજ. આ પુષ્પ ને તમે નવનો માસ બારણિયામાં બોઢાડી પ્રેમથી શિવા પૂજા કરજો, જેથી કરી મારાથી મોટા એટલે કે હડતાળી ભડદેવ આવી તમારા વાંજિયા મેળા ભાંગે ભક્તરાજ. હા પ્રભુ, વાત તમારી મને સત્ય લાગે. પડે ત્રિલોક ના ધણી આજે વિચાર તો કરી જુઓ. આ જગત ની અંદર કદાચ ગમે એટલો માણસ રૂપિયા વાળો હોય છે ને પ્રભુ, તોય એને રૂપિયા વાળો ન કહેવાય. આવા કાળા કડી ની અંદર કદાચ પ્રભુ એક દીકરો હોય તો એને દીકરા વાળા ન કહેવાય. ભક્તરાજ, જો કદાચ તમારે મને દીકરો દેવો હોય ને તો જગત માં પૂછવા લાયક આપ પોતે પધારો નહીં તો માનું કખર બ્રહ્માંડ માલિક કૃષ્ણ કનૈયા મારે આંગણે આવી આજ મારા વાંજા મેણા ભેગતા ભૂમિ નો ભાડો હળવા તમે ઉતેર દો પ્રભુ. અરે ભક્તરાજ, જ્યાં દેવો થી મહાન દાનવો નથી પહોંચી શકતા ત્યાં આપ જેવા લાડીલા ને પ્રેમીલા ભક્તો પહોંચી વળશે ભક્તરાજ. અરે ભક્તરાજ, હાન કૃષ્ણ કનૈયો એની અમર ડાળી માંથી બીજા પુષ્પ આપે છે. આ પુષ્પ ને તમે નવન માસ પરણી માં ફૂટાડી પ્રેમ થી શિવા પૂજા કરજો, જેથી કરી દ્વારકા નો નાથ કૃષ્ણ કનૈયો પોકણ ગઢ માં અવતાર ધારણ કરે. એટલું જ નહીં ભક્તરાજ, પણ આવી અને ભેરવાનો સહાર પણ કરશો ભક્તરાજ. જય પ્રભુ. પણ જે તમે મને અમર ડાળી ને બંને પુષ્પ આપ્યા નહીં ભક્તરાજ, આ પુષ્પ ના મારે નામ શું રાખવા,
એમને કોઈ શાલમાસ દેતે કઈ નિશાની આવે ને કઈ કે થોડે પ્રભુ મને વાત કરો હા ભક્તરાજ એ પણ તમને કહી સંભળાવું છું એ રાખજો રે રાખજો એ વીરમ દેવ રૂડના આમ જોજો વૃંદાવન ની શેરી ને ગલી આજ મારી રાસલીલા ના દર્શન થશે ભક્તરાજ બોલ્ય દ્વારિકા દેશ કૃષ્ણ આજ મારા લાલીલાના બ્રહ્મીલા ભગતને તો વચન આપી ચૂકો પણ આ વાતની જાણ મારાથી મોટા એટલે કે અડધાડી બળદને ખબર નથી લાવ મોટા ભાઈને બોલાવું કપટ કરું અને સમણ હાથના વચન બાંધી લઉં હે આજ કનૈયો બોલાવે બડો રામયા જોરૈયા અરે આવો મીરા સોન લાલામ દી ભગત હોય તો ભક્તિ કરી જાણે વીરા છૂટા જારી ના મારે ના મારે કનૈયા હજી કવા સમજાવું છું દુશ્મન ને મારા સોંપી દે વીરા હર નહીં મોટા ભાઈ
તો મારો લાડીલો ને પ્રેમીનો ભગત છે મોટા ભાઈ માટે તમારો પણ ભગત જ કહેવાય વીરા અરે કનૈયા આ જો ભગત ને માનને શું પીરા તો આજ મારો માર પણ તારે સ્વન કરવો પડશે કનૈયા અરે મોટા ભાઈ જ્યારે તમે સોનલા મંદિરમાં આવો છો ત્યારે તમારું હળ ઉચકાવીને આટલું બધું અભિમાન કરતા હોય છો આજ તમારા હડિયાની તાકાત અજમાઈ છો મોટા ભાઈ ये बड़े बड़ी हो के भाई हाथ बड़ी हो के भाई हाथ बड़ी हो के भाई हाथ होता नहीं के भाई अरे शराब I'm gonna have to be there.